વડોદરા શહેરના આજવારોડ ઉપર આવેલી નવજીવન સોસાયટીમાં ચાલતું કુટખાણું પોલીસે મોડી રાત્રે ઝડપી પાડ્યું હતું. આ કુટખાણું 70 વર્ષની વૃદ્ધા યુવતીઓ બોલાવીને પોતાના ઘરમાં ચલાવતી હતી. પોલીસે કુટખાણું ચલાવતી વૃદ્ધા, 3 યુવતીઓ અને શરીર સુખ માણવા આવેલા 25 થી 30 વર્ષના 6 યુવાનોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. બાપોદ પોલીસે આજવારોડ ઉપર આવેલી નવજીવન સોસાયટીમાં રહેતા 70 વર્ષીય ઉષાબેન પ્રદીપકુમાર જોશી બહારથી યુવતીઓ બોલાવી પોતાના ઘરમાં કુટખાણું ચલાવતા હોવાની માહિતી મળી હતી. જે માહિતીને આધારે પોલીસે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન કુટખાણું ચલાવતી વૃદ્ધા ઉષાબેન જોશી તેમજ દેહ વેપાર માટે બોલાવેલી 3 યુવતીઓને ઝડપી પાડી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 10 મોબાઈલ ફોન, ₹7,500 રોકડ અને કોન્ડોમ મળી કુલ ₹63,050નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કુટખાણું ચલાવતી વૃદ્ધા ઉષાબેન જોશી, 3 યુવતીઓ તેમજ શરીર સુખ માણવા આવેલા 6 યુવાનો સામે બાપોદ પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને માહિતી મળેલી કે ઉષાબેન પ્રદીપકુમાર જોશી નવજીવન સોસાયટી નંબર 2 મકાન નંબર 13 રાજવારોડ પર જે આવેલ છે તે પોતાના આર્થિક ફાયદા સારું દેહ વેપાર માટે બહારથી યુવતો મંગાવી અને ગ્રાહકોને બોલાવી અને અનૈતિક દેહ વેપાર કરી અને આ કામગીરી કરતા હોય એ બાતમી આધારે તેઓએ ત્યાં રેડ પાડતા ત્યાં કુટનખાણું મળી આવેલ પકડાઈ ગયેલ છે. તેમાં ઉષાબેન પ્રદીપ જોશી જે મકાન માલિક છે, જ્યાં દેહ વેપારનો ધંધો કરતી તેને પણ તે પણ મળી આવેલ છે. અને ત્યાં ગ્રાહકોમાં ફેજલ અનરવલી અંસારી, શૈલેષ શંકર માછી, પછી સૂરજ કિશન કહાર, રાજેન્દ્ર ભગવાનદાસ વર્મા, ચિરાગ મોહમ્મદ મસવરખા રાઠોડ અને તોફિક મોહમ્મદ હનીફ સલાટ નાવો પણ મળી આવેલ છે અને તેઓની પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.